ગત રોજ ઈદનો ચાંદ દેખાયા બાદ આજે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગે વાડી વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં સવારના સમયે વિશેષ નમાઝ અદા થઈ હતી. એમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા હતા, જે બાદ તેઓએ એકબીજાને ગળે મળી મુબારકબાદ પાઠવી હતી. ખાસ કરીને શહેરના લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઈદને અનુરૂપ રોશની સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. હું વડોદરા શહેર ખતીબ. આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો અહેસાન તે કે નમાજ અદા થઈ, સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું. વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે. આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે. આપણો ખાસ ગુજરાત અને વિશેષ આપણો હિન્દુસ્તાન, આપણો ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરો તો ઉત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણો હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને. સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે. એના માટે હું સમગ્ર લોકોને ઈદ મુબારક પાઠવું છું.